मुनीन्द्रविन्दवन्दिते त्रिलोकशोकहारिणि प्रसन्नवक्त्रपङ्कजिनि कुञ्ज भोविलासिनि व्रजेन्द्रभानुनन्दिनि व्रजेन्द्रसोनुसङ्गते कदा करिष्यसिंह मां भाजनम् अशोकवृक्षवल्लरि वितानमण्डपस्थिते प्रवालबालपल्लव प्रभारुणाग्रिकोमले वराभयस्फुरत्करे प्रभूतसम्पदालये कदा करिष्यसिंहमा कृपाकटाक्षभाजनम्

दडित् सुवर्णचम्पक प्रदीप्तगौरविग्रहे मुखप्रभापरास्तकोटिशारदेन्दुमण्डले विचित्रचित्रसञ्चर चकोरशावलोचने कदा करिष्यसिंह मां कृपाकटाक्षभाजनम् मदुन्मदाति यौवने प्रमोदमानमण्डिते प्रियानुरागरञ्जिते कलाविलासपण्डिते अनन्य धन्यकुञ्जराज्यकामकेलिकोविदे कदा करिष्यसिंह मां कृपा कटाक्षभाजनम् हावभावधीरहिर्हारभूषिते

ृालवालवल्लरीतरङ्गरङ्गदुर्लते लताग्रलास्य लोलनीललोचनावलोकने ललल्लुलन् मिलन् मनोज्ञमुग्धमोहनाश्रये कदा करिष्यसिह मां कृपाकटाक्षभाजनम् कर सुवर्णमालिकाञ्चित त्रिरेखकम्बुकण्ठके त्रिसूत्रमङ्गलीगुण त्रिरत्नदीप्तिदीधिते सलोलनीलकुन्तल प्रसूनगोच्चगुम्फिते कदा करिष्यसिंह मां कृपाकटाक्षभाजनम् नितम्ब गुणे शस्तरत्नकिङ्किणी कलापमद्य मञ्जुले करीन्द्रशुण्डदण्डिकावरोह सा भगोरुके कदा करिष्यसिंह मां कृपाकटाक्षभाजनम् अनेकमन्त्रनादमञ्जुलूपुरारवस्खलत् गौरवे। वल्लरि विडम्बिचारु चन्द्र मे कदा करिष्यसिह मां कृपा कटाक्षभाजनम् अनन्तकोटिविष्णुलोकनम्रपद्मजार्जिते हिमातृजा पुलोमजा विरञ्चिजा वरप्रदे धिरिद्धिदिग्धसत्पदाङ्गुलीनखे कदा करिष्यसिंह मां कृपा कटाक्षभाजनम् मखेश्वरि गृहेश्वरि स्वदेश्वरि सुरेश्वरि त्रिवेदभारतीश्वरि प्रमाणशासनेश्वरि परमेश्वरि क्षमेश्वरि प्रमोद श्वरी व्रजेश्वरि व्रजाधिपे श्रीराधिके नमोऽस्तु ते तीदमद्भुतं स्तवं निशम्य भानुनन्दिनी करोतु सन्ततं जनं कृपाकटाक्षभाजनं भवेत्तदैव सञ्चित त्रिरूपकर्मनाशनं लभे तदा व्रजेन्द्रसूनुमण्डलप्रवेशनम् जय जय श्रीराधे જય 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 શ્રી શ્રી રાધે રાધા લક્ષ્મી જે છે એ વૈષ્ણવ જન્મ ખાસ કરીને ગૌડીય વૈષ્ણવ લોકો માટે બડી દિલચસ્પ વસ્તુ છે ઈવન ભગવાન સ્વયં માટે પણ આજે ખરેખર કોનો તહેવાર છે આજે ખરેખર તો ભગવાન શ્રી કૃષ્ણ નો તહેવાર છે મંગલાચરણ કરીએ અને પછી આપણે આગળ વધીએ અજ્ઞાના ઓતિરા જ્ઞાનાંજના શા તસ્મૈ શ્રી ગુરવે નમઃ શ્રી શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપી યેન ભૂતલે સ્વયં રૂપ ગદા મહ્ય દદાધી સ્વપાંતક વંદે અહં શ્રી ગુરૂશ્રી શ્રી શ્રીગુરો વૈષ્ણવા શ્રી સાગ્રજાં સગણાર રઘુનાથન્ તમ સજીવ સાદત સાવધૂત પરીજનસિત કૃષ્ણ ચૈતન્યદેવ श्रीराधा कृष्णपादां सगणा ललिता श्री श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवि प्रणमामि हरिप्रिये वाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैतगदाधर

નારાયણમ નારાયણ નમસ્કૃત સેવ ભગવતે ભક્તિ નૈષ્ટિ તો આજે આપણે શ્રીમતી રાધારાણી ઉપર ક્લાસ લેવા જઈ રહ્યા છે ખરેખર તો આ એક મોટું દુસાહસ કહી શકાય કારણ કે આપણા પૂર્વવર્તી આચાર્યો પણ કહે છે કે ભગવાનની મહિમા તો અતિ ગુહ્ય છે અને આ ગુહ્ય ગુહ્ય લીલાઓમાં અતિ વેદ ગોપ્ય જે છે એ રાધા રાધા વાત છે આજે આપણે સૌથી પહેલા શ્રીમદ ભાગવતના એક શ્લોક ઉપર જઈશું કે જ્યાં રાધા રાણીના ચરણ અરવિંદના ચિહ્નો વાત છે એ પછી આપણે બૃહદ ભાગવતા મૃત પર જઈશું કે નારદ મુનિ શોધવા નીકળ્યા છે કે શ્રેષ્ઠ ભક્ત કોણ છે અને પછી શાસ્ત્રમાં અલગ અલગ શાસ્ત્રમાં રાધા રાણી નું કયા કયા સંક્ષિપ્તમાં લઈશું કયા કયા વર્ણન છે એ અને પૂર્વવર્તી આચાર્યોએ શું કીધું છે તે અને પછી રાધા રાણી ક્વોલિટી અને રાધા રાણીની લીલા તો આ બધું આપણે વન બાય વન લેતા જઈશું ત્રિવેદ ભારતીશ્વરી પ્રમાણ શાસનેશ્વરી રમેશ્વરી ક્ષમેશ્વરી પ્રમોદ કાનનેશ્વરી તો શ્રીમદ ભાગવત માં આપણે જોઈએ કે પહેલી વાર શ્રીમદ ભાગવત જે વ્યાસદેવજી એમના પુત્ર સુખદેવ ગોસ્વામીને કીધું અને જયારે સુખદેવ ગોસ્વામી દ્વારા ભાગવત બોલવામાં આવ્યું ત્યારે એ અતિ મીઠું અતિ મધુર બની ગયું શા માટે કે શુક એટલે પોપટ સુખદેવ ગોસ્વામી પૂર્વ જન્મમાં રાધા રાણીના શિષ્ય હતા પૂર્વજન્મમાં અને જ્યારે પણ તમે આપણે કેરીનો આંબો હોય અને કેરીમાં જો કોઈ પોપટ ચાંચ મારે તો એ કેરી અતિ મીઠી બની જાય છે એવી રીતે સુખદેવ ગોસ્વામી દ્વારા જે શ્રીમદ ભાગવત કહેવાયું એ અતિ મીઠું હતું અને એ મીઠા ભાગવતમાં જયારે નવ સ્કંદ પૂરા થયા નવ સ્કંદ પૂરા થયા ત્યારે તરત જ ગોસ્વામીના મનમાં પ્રવેશ કર્યો બધી ગોપીઓ ભેગા થઈને કે હવે અહિયાં આગળ બધા વડીલો છે ઋષિ મુનિ છે એટલે તમે કૃપા કરી અમારી લીલા અમારી વાતો વચ્ચે ન લાવશો ત્યારે શુકદેવ ગોસ્વામી કે આ તો મુખ્ય છે ભગવાનની લીલા અને આના વગર તો ભગવાનનો રસ નું આસ્વાદન ભગવાન કેવી રીતે અહીંયા લીલા કરી અને કેવા કેવા પહોંચાડ્યું એ કેવી રીતે ખબર પડશે એટલે પછી રાધા બધી ગોપીઓ કે છે કે સારું તો તમે જયારે કહો છો તો ભલે કહો પણ અમારી કોઈ પણ ગોપીનું નામ ન આપવું જોઈએ કોઈ પણ ગોપીનું નામ શ્રીમદ ભાગવતમાં ના આવવું જોઈએ તો સુખદેવ ગોસ્વામી સંમત થયા પણ ગોસ્વામી કેવી રીતે સંમત થયા વસ્તુ હોય અને પછી એને જબરજસ્તી કોઈ દબાઈ રાખે તો દબાઈ રાખે તો શું થાય એની એ વસ્તુ કેવી છે અને એ વસ્તુ જબરજસ્તી દબાઈ રાખી હોય તો એ જયારે બ્લાસ્ટ થાય જ્વાળામુખીની જેમ ફાટે ત્યારે એ રહી ના શકે અને એવો જ એક આ શ્લોક છે સુખદેવ ગોસ્વામીનો શ્રીમતી રાધારાણી રાણી ઉપર એ બહુ જ દિવ્ય છે રસમય છે તો દસમા સ્કંદના ત્રીસમાં અધ્યાયનો નો શ્લોકમાં સુખદેવ ગોસ્વામી કે છે અનયારાધિતો નુન ભગવાન હરિરીશ્વર યન્નો વિહાય ગોવિંદ પ્રીતો યામનય અનયારાધિતો નું ભગવાન હરી યન્નો વિહાય ગોવિંદ પ્રીતો અનયા આરાધિતો નુન ભગવાન હરી યન્નો વિહાય ગોવિંદ પ્રીતોયામન યત તો અહિયાં શું થયું રાસલીલામાં ભગવાન પ્રવેશ્યા પછી રાસ લીલામાંથી રાધા રાણી અદ્રશ્ય થયા પછી ભગવાન ગોપીઓ દ્વારા વિશિષ્ટ ગોપીને નિશ્ચિત સર્વ શક્તિમાન ભગવાન ગોવિંદ કી પૂર્ણ રૂપ પૂજા કી હોગી ક્યોકી વે ઉસે પ્રસન્ન હોગ કે રાધા રાણીને પણ થોડુંક માન થયું કે આજે ભગવાન મારી સાથે છે તો ભગવાન રાધા રાણીને પણ મૂકીને અદ્રશ્ય થઈ ગયા અને રાધા રાણી ને મૂકીને પણ અદ્રશ્ય થઈ ગયા અને રાધા રાણી ને શોધતા શોધતા બધી ગોપીઓ શોધતા શોધતા રાધા રાણી પાસે આવી અને ભગવાનનું વર્ણન કરવા નથી તો એ આપણે તાત્પર્ય સંક્ષિપ્તમાં લઈ લઈએ એમાં રાધા રાણીના ચરણ ચિહ્નો વાત આવે છે કે રાધારાનીના ચરણમાં ડાબા પગમાં અગિયાર ચિહ્નો અને જમણા પગમાં આઠ ચિહ્નો છે તો આ વસ્તુ પણ અ શાસ્ત્રોમાં આપી છે અને શ્રી વિશ્વના ચક્રવર્તી ઠાકુરની વ્યાખ્યામાં કહે છે આરાધિત શબ્દ આરાધિતો આરાધિતો આરાધના શબ્દ જે છે આરાધના જેની આરાધના કરવાની હોય એ રાધા છે તો આરાધના અને સાથે સાથે સંસ્કૃતની ડિક્શનરીમાં બીજો પણ એક શબ્દ ઉત્પન્ન થયો છે અને એ છે અપરાધ ભગવાન શિવ કે છે પાર્વતીજી રાધાને બાજુ પર મૂકીને કૃષ્ણની અપરાધ છે ભગવાન શિવ કે છે કે જે રાધાને બાજુ પર મૂકીને કૃષ્ણ ની ભક્તિ કરે છે એ અસુર બને છે એ પાતકી બ્રહ્મ હત્યારો બને છે એ ભક્ત બની શકતા નથી હા એટલે એ જ ભગવાને શાસ્ત્રમાં પણ જાતે નારદ મુનીને કહ્યું છે સ્કંદ પુરાણમાં નારદ પુરાણમાં પણ આ વાત આવે છે સત્યમ સત્યમ પુનઃ સત્યમ સત્યમ એવ પુનઃ પુનઃ વિના રાધા પ્રસાદેના મત પ્રસાદાન તરિષ્યસિ તો ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં નારદ મુનીને કહે છે કે રાધા રાણીના પ્રસાદ સિવાય મારી પ્રસાદ કોઈને મળી શકે એમ નથી આ વસ્તુ આપણે ખાસ સમજવાની છે આ આ ઉપરાંત પણ અપરાધ ની વાત કરે છે તો અપરાધ એટલે રાધાને અપ કર્યું તે હવે ત્યાં આગળ ગીતામાં પણ ભગવાન આ જ વસ્તુને અનુમોદીને એક શ્લોક કહેલો છે મહાત્માનસ્તુ મામ પાર્થ દેવીમ પ્રકૃતિ માશ્રિત ભગવાન કે છે કે જે મહાત્મા ગણ છે એ મારી દેવી પ્રકૃતિના આશ્રયમાં રહે છે તો શ્રીમતી રાધા રાણી કોણ છે ભગવાનની તો ચોસઠ ક્વોલિટી આપણે જન્માષ્ટમીમાં જોઈ પણ એ 64 ક્વોલિટીને પણ માત કરે છે રાધા 25 ક્વોલિટી તો એ આપણે આગળ જોઈશું પણ એની પહેલા આપણે હવે રાધા રાણીના પગમાં જે ચિહ્નો છે એની વાત કરી અગિયાર ચિહ્નો અને આઠ આઠ ચિન્હ એટલે ઓગણીસ ચિન્હ ટોટલ છે અને એની આપણે વાત કરી હવે આપણે બૃહદ ભાગવતા અમૃતમાં જઈએ બૃહદ ભાગવતા માં એવું તો શું છે કેમ આપણે બૃહદ ભાગવતા જઈએ કે પરીક્ષિત મહારાજ ને સાત દિવસ રાત દિવસ શ્રીમદ ભાગવત ની કથા કરી પછી તક્ષક નાગ આવવાનો હતો અને પરીક્ષિત મહારાજ ને ધામમાં જવાનો હતો તો એ પહેલા સુખદેવ ગોસ્વામી એ કીધું કે તમારો હવે કોઈ પણ સંશય હોય તો તમે પૂછી શકો છો અને પરીક્ષિત મહારાજે કીધું હવે કોઈ સંશય નથી અને પછી ધામમાં ગયા પરીક્ષિત મહારાજ ધામમાં ગયા પછી એમના પુત્ર જન્મે એમને શું કર્યું એ ભાગવત માં ઉલ્લેખ નથી એ સનાતન ગોસ્વામી એ બૃહદ ભાગવત અમૃતમાં બતાવેલું છે હવે એમાં એક પ્રસંગ આવે છે એમાં એક પ્રસંગ આવે છે કે નારદ મુનિ શોધવા નીકળ્યા કે ભગવાનના શ્રેષ્ઠ ભક્ત કોણ ભગવાનના શ્રેષ્ઠ ભક્ત કોણ છે હવે આપણે જયારે ભગવાનની ભક્તિ કરીએ છીએ તો નારદ મુનિ જેવા નારદ મુનિ જયારે ભક્ત ને શોધે છે તો કયા કયા ભક્તે શું કીધું અને પછી છેલ્લે ક્યાં પહોંચ્યા

કે હે બ્રાહ્મણ દેવ તમારી તમે તો ભક્તોમાં બહુ દિવ્ય છો તમે બહુ શ્રેષ્ઠ સેવા કરી રહ્યા છો ત્યારે એ બ્રાહ્મણ દેવ છે કે હું શ્રેષ્ઠ શ્રેષ્ઠ નથી તો એક દક્ષિણ ભારતના રાજા છે હું તો શાલિગ્રામની પૂજા વર્ષમાં એક વાર કરું છું પણ દક્ષિણ ભારતના એક રાજા છે એ રાજા શ્રેષ્ઠ છે મારા કરતા અને એ રોજ એકસો આઠ શાલીગ્રામજી ની પૂજા કરે છે નારદ રાજા પાસે પૂછ્યું કે તમે તો શ્રેષ્ઠ ભક્તો છો રોજ તમે એકસો આઠ શાલીગ્રામજી ની અભિષેક કરો છો તમે બહુ જ શ્રેષ્ઠ ભક્તો છો તો દક્ષિણ ભારતના જે રાજા હતા એક છે હું શ્રેષ્ઠ ભક્ત નથી તમે તો જાઓ તમે સ્વર્ગમાં ઇન્દ્રલોક પાસે ઇન્દ્ર દેવતા પાસે ઇન્દ્ર દેવતા બધા કરોડ દેવી દેવતાને સાથે લઈને સાથે લઈને બધાને સાથે લઈને એ એક હજાર આઠ શાલિક્રામજી ની પૂજા કરે છે હા એમાં કરોડો દેવી દેવતા છે અનંતકોટી બ્રહ્માંડ સાથે છે ગંધર્વ છે અપ્સરાઓ છે આ બધા સાથે હાજર હોય છે અને ઇન્દ્રદેવ એક હજાર આઠ શાલીગ્રંથ ની પૂજા કરે છે તો જ્યારે નારદ મુનિ ને કીધું નારદ મુનિ ગયા ઇન્દ્રદેવ પાસે નારદ મુનિ ઇન્દ્રદેવ ને કે છે કે તમે બહુ શ્રેષ્ઠ ભક્ત છો તો ઇન્દ્રદેવ કે છે કે હું તો ક્યાં શ્રેષ્ઠ છું મેં તો ભગવાનના અપરાધો કર્યા છે આહ જ્યારે વ્રજમાં જયારે ઇન્દ્ર ની પૂજા બંધ કરાવી ભગવાને ત્યારે મેં સંવર્ત વાદળા મોકલી અને અનગિનત વર્ષા કરાવી અને પછી આખા વ્રજનો નાશ કરવા માટે પ્રયત્ન કર્યો ત્યારે ભગવાને તો ગિરિરાજ ઉપાડી લીધો અને બધા જ વ્રજવાસીઓને ત્યાં આશરો આપ્યો અને મારો આ જે ગુસ્સો હતો એને લીધે મેં એક અપરાધ કર્યો તો એને લીધે હું કેવી રીતે શ્રેષ્ઠ કહેવાઉં એટલે કે હું શ્રેષ્ઠ નથી તમે જાઓ બ્રહ્મા બ્રહ્માજી પાસે હા તો બ્રહ્માજી પાસે ગયા તો બ્રહ્માજી કહે છે હું ક્યાં શ્રેષ્ઠ છું મેં તો ભગવાનની પરીક્ષા કરી મેં બ્રહ્મ વિમોહન લીલા કરી ભગવાનમાં ડાઉટ કર્યો અને ગાય ગાય ગોવાળ બછડા બધું જ મેં બ્રહ્મલોકમાં લઈ ગયો તો અને પછી અહીંયા ભગવાનનો અપરાધ કર્યો અને ભગવાને પછી પોતાના માંથી એટલી વિમોહન લીલામાં મેં તો ભગવાનનો પરીક્ષા કરીને અપરાધ કર્યો છે એટલે કે હું શ્રેષ્ઠ નથી એટલે બ્રહ્માજી કે છે કે મારા મતે તો ભગવાન શિવ શ્રેષ્ઠ છે ભગવાન શિવ જે છે એ બહુ શ્રેષ્ઠ ભક્ત છે કે વૈષ્ણવ નામ શંભો કેવાય છે અને એ બહુ જ વૈરાગ્યમાં રહે છે તો પછી ગયા નારદ મુનિ તો ભગવાન શિવ કે છે કે મેં જ્યારે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થવાના હતા ત્યારે મેં અદ્વૈત આચાર્ય તરીકે મેં અવતાર લીધેલો અને શાલિગ્રામજી ની શિલાથી ચૈતન્ય મહાપ્રભુ કરતા હું સાહીઠ વર્ષ મોટો છું એટલે ભગવાન ને મારે સેવા કરવાની જગ્યાએ ભગવાન મને વંદન કરે છે એટલે હું કેવી રીતે શ્રેષ્ઠ હોઈ શકું મારે તો ભગવાનની ભક્તિ કરવી છે અને ભગવાન મને પગે લાગે તો હું કેવી રીતે શ્રેષ્ઠ હોય શકું એટલે એમને પણ ભગવાન શિવે કહ્યું કે હું નથી શ્રેષ્ઠ તમે પ્રહલાદ મહારાજ પાસે તો પ્રહલાદ મહારાજ પાસે ગયા નારદ મુનિ તો પ્રહલાદ મહારાજ પાસે ગયા તો કે છે કે હું ક્યાં શ્રેષ્ઠ ભક્ત છું ભગવાન પ્રગટ થયા ત્યારે તો હું એમને બેસવાનું આસન પણ ના આપી શક્યો એમને હાર પહેરાવી ના શક્યો એમને જળ અર્પણ ના કરી શક્યો ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે ભગવાને જાતે ઉમરામાં આસન ગ્રહણ કર્યું અને મારા પિતાના આંતરડાથી હાર બનાવીને પહેર્યો અને મારા પિતાનો લોહી પીધો એટલે મેં જળ પણ અર્પણ ના કરી શક્યો હાર પણ અર્પણ ના કરી શક્યો આસન પણ અર્પણ ના કરી શક્યો તો હું કેવી રીતે શ્રેષ્ઠ ભક્ત છું આ બધી વાતો આપણે કરીએ છીએ આ વસ્તુ ધ્યાન રાખવાની વસ્તુ છે આ એક ઇતિહાસની સ્ટોરીઓ નથી પણ આમાં એક વસ્તુ સમજવાની છે કે જે શુદ્ધ ભક્ત છે જે પ્રેમી ભક્ત છે એ ક્યારેય પોતાની જાતને શ્રેષ્ઠ માનતા નથી તો પ્રહલાદ મહારાજ ઉપર તો સિત્તેર ટકા ભાગવત લખાવ્યું છે પ્રહલાદ મહારાજ ની ડાયનેસ્ટી ઉપર પણ પ્રહલાદ મહારાજ પોતે કે છે કે હું શ્રેષ્ઠ ભક્ત નથી તમે જાઓ હનુમાનજી પાસે હનુમાનજી શ્રેષ્ઠ ભક્ત છે તો નારદ મુનિ ગયા હનુમાનજી પાસે હવે આપણને તો આ ખબર છે કે દાસ્ય ભક્ત માં હનુમાનજી શ્રેષ્ઠ છે બધા શનિવારે હનુમાનજી ની પૂજા કરે છે શું થયું કે ભગવાન રામ એક માં બધા ભક્તોના નામ લખતા હતા તો હનુમાનજી ત્યાં ગયા અને જોયા કરતા હતા કે આ પ્રભુ શું કરે છે તો પછી એમને જોયું કે પ્રભુએ ભગવાને કીધું કે આમાં મારા મારા બધા ભક્તોના નામ છે તો કુતુલ હનુમાનજી કે છે મને જોવા આપશો અને પછી રામ ભગવાને એ જોવા આપી હનુમાનજીને તો એમને પહેલેથી છેલ્લે સુધી બધા પાના બધી લાઈનો વાંચી લીધી અને ક્યાંય હનુમાનજી નું નામ નહોતું એટલે હનુમાનજી તો ચિંતામાં પડી ગયા કે બધા ભક્તોના નામ છે પણ આમાં મારું નામ નથી હું તો મારી માનું કે હું શ્રેષ્ઠ છું પણ હું તો શ્રેષ્ઠ નથી તો ભગવાને પછી બીજી બુક કાઢીને જોતા હતા અને ભગવાન તો હનુમાનજી કે છે પ્રભુ આ બુકમાં આ પુસ્તકમાં શું છે તો પછી ભગવાન કે છે આમાં હું જે ભક્તોને યાદ કરું છું એ ભક્તોના નામ છે અને હનુમાનજી કુતુલ વશ કે છે મને કૃપા કરીને જોયું કે હનુમાનજી છે એટલે કે છે કે હનુમાનજી શ્રેષ્ઠ ભક્ત છે પણ હનુમાનજી પોતે કે છે કે હું શ્રેષ્ઠ ભક્ત નથી કેમ કેમ તો હનુમાનજી કે છે કે મારા કરતા જટાયું શ્રેષ્ઠ ભક્ત છે ભગવાન જટાયુનો અંતિમ વિધિ જાતે કરી જટાયુએ ભગવાનની સેવામાં પ્રાણ અર્પણ કર્યા અને ભગવાન અયોધ્યા વૈકુંઠ જગતમાં જટાયુને પોતાની સાથે લઈ ગયા પણ મને તો અહીંયા અજર અમર કરીને ગયા છે ભૂલોકમાં એટલે જ્યાં રામ શબ્દ બોલાય છે ત્યાં હું દોડાદોડ કરીને ભાગીને ત્યાં પ્રગટ થઈ જાઉં છું મારા તો સ્વામી રામ છે એટલે હું રામ જ્યાં નામ બોલાય છે ત્યાં હું દોડાદોડ કરું છું એટલે હું આ જગતમાં મને ભગવાન અજર અમર સ્થિર કરીને ગયા છે મને એમના ધામમાં નથી લઈ ગયા એટલે હું શ્રેષ્ઠ ભક્ત નથી એ તો જટાયુ ભક્ત શ્રેષ્ઠ હતા પણ તમારે જોવું હોય તો કે કે મારા કરતા વધારે શ્રેષ્ઠ ભક્તની વાત કરો છો તો કે કે પાંડવો શ્રેષ્ઠ ભક્ત છે તો નારદ મુનિ પછી ત્યાંથી જાય છે પાંડવો પાસે તો પાંડવો પાસે જાય છે તો પાંડવો કે છે અરે અમારું નામ ના લેશો અમે તો જુગાર રમ્યા પત્ની ને ડાવ પર લગાડી અર્જુન ડાન્સર બન્યો આ બધી લીલામાં અમે તો ભગવાનને તકલીફ આપી છે હા અમે અમારી રક્ષા માટે ભગવાનને તકલીફ આપી છે તો અમે કેવી રીતે શ્રેષ્ઠ ભક્ત છીએ એટલે પાંડવો કે છે કે અમે શ્રેષ્ઠ ભક્ત નથી તમે જાઓ ઉગ્રસેન પાસે જ્યાં ભગવાને પોતાનો સૌથી વધારે સમય અર્પિત કર્યો છે એટલે નારદ મુનિ આવ્યા ઉગ્રસેન પાસે નારદ મુનિ ઉગ્રસેન પાસે આવ્યા તો તો પછી કે 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 છે છે ઉગ્રસેન તમે શ્રેષ્ઠ છો ભગવાન તમારી સાથે લાંબો સમય વિતાવ્યો તો ઉગ્રસેન કે છે અમારી અમારી સાથે ભગવાનનો ક્યાં હૃદયનો સંબંધ હતો અમે તો એક બિઝનેસમેન ની જેમ રિલેશન હતું એટલે હું અમે ભગવાન ભગવાનના ભક્ત નથી

બૃહસ્પતિ એમના શિષ્ય છે ઉદ્ધવજી એટલે તમે એમની પાસે જાઓ ઉદ્ધવજી શ્રેષ્ઠ ભક્ત છે એટલે ઉદ્ધવજી પાસે નારદ મુનિ આવે છે નારદ મુનિ ઉદ્ધવજી પાસે આવે છે તો પછી ઉદ્ધવજી ને બધી વાત કરે છે કે તમે શ્રેષ્ઠ ભક્ત કહો છો તો કે મને તો એવું જ હતું કે હું શ્રેષ્ઠ ભક્ત છું પણ મારી શ્રેષ્ઠતા ને માટીમાં મેળવી દીધી ભગવાને ભગવાને મને વ્રજમાં ગોપીઓને સંદેશ લઈને મોકલ્યો અને ત્યારે હું વ્રજમાં ગયો વૃંદાવનમાં ગયો તો ત્યાં મેં જોયું કે ત્યાંની વૃક્ષ લતા પતા પશુ પક્ષી ભગવાનને જેટલો પ્રેમ કરે છે એટલો તો હું સ્વપ્નમાં વિચારી પણ શકતો નથી એટલે ભગવાને મને પ્રેમની વાત હતી મારા જ્ઞાન ઉપર પણ પછી મારા જ્ઞાનના ચિત્રા કરી નાખ્યા અને આજે એ સ્થળનું નામ છે જ્ઞાન ગુદડી ત્યાં ગોપીઓએ ઉદ્ધવજીના જ્ઞાનના ચિત્ર હાલ કરી નાખ્યા હતા તો પછી છે છે કે વ્રજમાં ગોપીઓનો પ્રેમ બહુ શ્રેષ્ઠ તો ગોપીઓ પાસે જાય છે તો પહેલા તો ક્યાં બોલ પહેલા તો શું છે કે એલ્ડર ગોપી પાસે ગયા યશોદા માતા પાસે તો યશોદા માતા કે છે કે અમે ક્યાં શ્રેષ્ઠ ગોપી છો અમારે તો લાલાને લાકડી વડે મારવો પણ પડે છે ક્યારેક અમે ક્યાંથી શ્રેષ્ઠ ભક્ત છે તો પછી ત્યાંથી ગયા કંસની માતા પાસે તો કંસની માતા કે આ વૃદ્ધાઓને શું આપ્યું છે ભગવાન પગે ફર્યા ગાયો ચરાઈ હ એને પહેરવાના ચપ્પલ પણ નથી મળ્યા એટલે કે અહીંયા ગાડી કઈ કોઈ ભક્ત ની વાત આવતી જ નથી પછી ગોપીઓ પાસે ગયા નારદિ તો નારદમુની જયારે ગોપીઓ પાસે ગયા ના પછી એમની પત્ની પાસે ગયા ભગવાન ભગવાનના સેવક છીએ ભગવાન તો આખો દિવસ અહિયાં રહે છે અમારો સાર સંભાળ રાખે છે પણ રાતે જયારે સુઈ જાય છે ત્યારે ઊંઘમાં રાધા રાધા ગોપી ગોપી એમ બોલ્યા કરે છે ક્યારેક અડધી રાતે ઉઠીને ત્રિભંગમાં ઉભા થઈ જાય છે ક્યારેક ને છે હાથની ક્યારેક દ્વારકામાં બારીઓ ખુલ્લી કરીને દૂર સુધી જોયા કરે છે અને વિચાર કર્યા કરે છે અને આંખોમાંથી આંસુ સારે છે અને રાધા રાધા બોલ્યા કરે છે તો કે અમે તો શ્રેષ્ઠ ભક્ત નથી તમે જાઓ વ્રજમાં ગોપીઓ પાસે

ભાગવત નો શ્લોક વાંચ્યો એક ગોપીને અને એ છે શ્રીમતી એ રાણી કે જે અનંત કોટી કામદેવ જે જે ભગવાન અનંત કોટી કામદેવને વશમાં રાખે છે એટલે ભગવાનનું નામ છે મદન મોહન અને એ મદન મોહન પણ જે વશમાં રાખે છે એ છે મદન મોહન મોહિની

તો શ્રીમતી રાધારાની કોણ છે એ પ્રભુપાદજીએ સમજાવ્યું શાસ્ત્રમાં બહુ જ ગુહ્ય જ્ઞાનો આપેલા છે એકચ્યુઅલી શ્રીમતી રાધારાનીનું જે તત્વની વાત કરીએ તાતાજીએ કીધું કે તમે તત્વની વાત કરી પણ તત્વ એ રાધારાની એ વેદ ગોપ્ય છે વેદોમાં બહુ જ ગોપનીય વિષય છે તો સંક્ષિપ્તમાં લઈએ કે અલગ અલગ શાસ્ત્રમાં રાધારાની વિશે શું કીધું છે કે બ્રહ્મ પુરાણ માં કીધું છે કે ભગવાન શ્રી કૃષ્ણ રાધા રાણી ની પૂજા કરે છે અને કહે છે કે આ મારું સ્વરૂપ છે રાધા ને કૃષ્ણ રાધા રાણી એ મારું સ્વરૂપ છે અને રાધા રાણીની ભગવાન પૂજા કરે છે ઋગ્વેદમાં શું કીધું છે ઋગ્વેદમાં બે જ્યોતિ પ્રગટ થતી બતાવેલી છે અને ભગવાને કીધું છે આ બે જ્યોતિ છે એ હું છું એક કૃષ્ણ અને એક રાધા રૂપે

રાધા કૃષ્ણ પ્રણય વિકૃતિ આહલાદી શક્તિ રસમાં એકાત્મ માનવ અપી ભૂમિ પુરા દેહ ભેતમ ગતવત ચૈતન્ય મહાપ્રભુ ની જે વાત આવે છે ચૈતન્ય ચરિતામૃતમાં એ અતિ દિવ્ય છે અગર યદી ગૌર ન હોય તો તબે કી હોય તો તો રાધારાની આમ મહિમા રાધારાની ની મહિમા કોણ ઉજાગર કરત યદી ગોર ના હોય તો એ ચૈતન્ય ચરિતામૃતમાં રાધાને કૃષ્ણમાં કોઈ ભેદ નથી ચૈતન્ય માં ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ છે એ રાધા અને કૃષ્ણ એક સ્વરૂપે છે હવે આમાં એક બીજી બહુ સરસ વાત છે આપણે ફરીવાર લઈએ પદ્મપુરાણમાં શું કીધું છે પદ્મપુરાણમાં કીધું છે કે કૃષ્ણનું સ્વરૂપ રાધા છે અને રાધાનું સ્વરૂપ કૃષ્ણ છે નારદ્ય પંચરાત્રીમાં શું કીધું છે કે બધી જ ભગવાનની રાણીઓમાં ગોપીઓમાં શ્રેષ્ઠ છે એ શ્રીમતી રાધા રાણી છે અને ભાગવતમાં તો સુખદેવ ગોસ્વામી કીધું એ શ્લોક તો આપણે લીધો હવે સવાલ આવે છે ચૈતન્ય ચરિતામૃતમનો ચૈતન્ય ચરિતામૃતમ ને થોડુંક સમજવાની જરૂર છે અગર રાધા તત્વ રાધા ને સમજવા હોય તો ચૈતન્ય મહાપ્રભુ ને સમજવા જરૂરી છે ચૈતન્ય મહાપ્રભુ એ શું છે રાધા રાણી નો પ્રેમ રાધા રાણી નો પ્રેમ નો જે ઋણ ચૂકવી ના શક્યા ભગવાન શ્રી કૃષ્ણ રાધા રાણી ના પ્રેમ પ્રેમનું ઋણ ચૂકવી ના શક્યા ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે રાધા રાણી નું હૃદય લઈને ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા કે જ્યાં રાધા રાણી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ રૂપે પ્રગટ થયા હવે આ શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુએ અલગ અલગ રીતે અલગ અલગ આચાર્યોને અલગ અલગ ઉપદેશ આપ્યા છે ચૈતન્ય મહાપ્રભુએ ચૈતન્ય મહાપ્રભુએ રૂપ ગોસ્વામીને ઉપદેશ આપ્યો છે સનાતન ગોસ્વામીને ઉપદેશ આપ્યો છે સાર્વભૌમ ભટ્ટાચાર્યને ઉપદેશ આપ્યો છે રઘુનાથ દાસ ગોસ્વામીને ઉપદેશ આપ્યો છે પ્રકાશાનંદ સરસ્વતીને ઉપદેશ આપ્યો છે પણ એ ચૈતન્ય મહાપ્રભુ એક વ્યક્તિને ઉપદેશ આપ્યો નથી કોણ રામાનંદ રાય રામાનંદ રાય પાસેથી એમને પોતે શ્રવણ કર્યું છે શા માટે

પછી મદન ગોપીની ભક્તિ ભાવ ભક્તિ સુધી ગયા પ્રેમ ભક્તિ સુધી ગયા પછી ગોપીઓની ભક્તિ સુધી ગયા અને છેવટે રાધા રાણીની ભક્તિની વાત કરી ચૈતન્ય મહાપ્રભુએ હાથ મૂકી દીધો કે બસ હવે આગળ કહેવાની જરૂર નથી તો રામાનંદ રાય જે છે એ ચૈતન્ય મહાપ્રભુ ની જે રાધા રાણીની જે મહિમાની જે વાત કરી એ કેમ કરી કે કોઈ પણ વ્યક્તિ પોતાની મહિમા પોતાની જાતે ન કરે ત્યારે રામાનંદ રાય જે છે એ વિશાખા સખીનો અવતાર છે રાધા રાણી ઓર અને વિશાખા સખી બંને એક જ દિવસે પ્રગટ થયા અને બંનેના સ્વભાવ સરખા છે અને એ વિશાખા સખી રાધા કૃષ્ણની મહિમા કહી રહ્યા છે એટલે ત્યાં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ પોતે ચૂપ રહ્યા પણ રામાનંદ રાયના મોઢે બોલાવડાયું હવે એ ચૈતન્ય મહાપ્રભુએ આ બધા ગોસ્વામીઓને ઉપદેશ આપ્યા પણ એમને અલ્ટિમેટ એક આપ્યું ચૈતન્ય મહાપ્રભુના પ્રાગટ્યમાં જે અલ્ટિમેટ ઉપદેશ છે એ છે શિક્ષાષ્ટ્રક હવે શિક્ષાષ્ટ્રકમાં શું છે એ કેમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે રાધારાણીના હૃદય એ ભક્ત શિરોમણી છે અને ભક્ત શિરોમણી ના હૃદયમાં ભગવાનની ભક્તિમાં કેવો અનુભવ થાય છે એ ભગવાનને જાતે અનુભવ કરવો હતો પોતાના વક્ષસ્તર માં અને એ અનુભવ ભગવાનને જાતે અનુભવો હતો ત્યારે એ પ્રગટ થયા હવે એ હૃદયમાં કારણ કે ભગવાન કે છે કે ભક્તના હૃદયમાં હું રહું છું અને મારા હૃદયમાં ભક્ત રહે છે તો એ ભગવાનના હૃદયમાં શ્રીમતી રાધારાણી નું હૃદય લઈને પ્રગટ થયા પણ શ્રીમતી રાધા રાણી ના હૃદયમાં શું છે તો એમ કે પરિપૂર્ણ કરુણા છે કરુણા કરુણા ભરીતે સનક સનાતન વર્ણિત ચરિતે રાધે જય જય માધવ દાયીતે ગોકુલ તારુની મંડલ મહિતે તો એ જે રાધા રાણી નું સ્વરૂપ છે એ કરુણાની પૂર્ણતા છે જેમ ભગવાન માટે આપણે એમ કહીએ છીએ ઓમ પૂર્ણ મદ પૂર્ણ પૂર્ણા પૂર્ણ મદ્ય પૂર્ણસ્ય પૂર્ણ મહાયા પૂર્ણ મેવાસી તો એ ભગવાન છે પણ રાધા રાણી માટે અગર કોઈ કરુણાની વાત કરે તો કરુણાની જે કોઈ સીમા નથી કરુણા અનંત છે અને એ કરુણાની અગર કોઈ સીમા લગાવી દે અલ્ટિમેટ તો એનું જે સ્વરૂપ ઉત્પન્ન થાય છે એ શ્રીમતી રાધા રાણી છે તો એવું તો શું હતું કે રાધા રાણીની ભક્તિ ભગવાન ને બહુ જ ભગવાન ભક્ત હૃદય લેવા તત્પર થઈ ગયા શું હતું તો એ રાધા રાણીના હૃદયમાં એમનું કયું સ્વરૂપ હતું કયો ભાવ ભગવાન ને ગમતો હતો તો એના છેલ્લા શિક્ષા છેલ્લા બે શ્લોકમાં આનું વર્ણન છે આપણી આ બધું સમજવાનું છે કે એક ભક્ત તરીકે કે આપણે પણ સોકોલ્ડ ભક્ત કહેવાયે કે દીક્ષા લીધી છે ચાટીંગ કરીએ છીએ આપણે પણ ભક્તની પ્રણાલિકામાં પ્રણાલીકામાં સાધના ભક્તિ કરી રહ્યા છે અને કેટલાક રાગાનુગા ભક્ત સુધી પહોંચી ગયા છે તો આપણે ભક્ત ને રાધારાની પણ ભક્ત શિરોમણી છે તો શું ફરક છે તો શૂન્ય ઇતમ જગત સર્વ અને આપણા માટે મનુષ્ય નામ સહસ્ત્રેશો આપણા માટે આ જગતમાં વિષયોનો વિચારોનો કોઈ અંત નથી એટલા બધા હજારો વિષય ને લક્ષ્ય છે આપણા માટે પણ શ્રીમતી રાધા માટે કૃષ્ણ સિવાય આખું જગત શૂન્ય છે જે ક્યારે ક્યારે બને બને આ અવસ્થા જરૂર છે કે શૂન્ય હરી હા શૂન્ય ઇતમ જગત સર્વમ ગોવિંદાવી રહે આવું આવો ભાવ ક્યારે પ્રગટ થાય તો એના માટે અત્યારે બતાવે છે કે આપણે આપણે જે ભક્તિ કરીએ છીએ એ ભક્તિ માં શરૂઆત થી જ આપણે એ સમજવાનું છે કે આપણે ભક્તિ નથી કરી રહ્યા અવાજ નથી આવતો આવતો હોય ઓકે તો એવું તો શું છે ભક્તિમાં કે શૂન્ય હિતમ જગત સરોવ તો આપણે એ ભાવ કેવી રીતે લાવી શકીએ તો આચાર્ય ગણ એક બતાવે છે કે ભક્તિ ખરેખર આપણે કરતા નથી ગીતામાં ભગવાન કે પ્રકૃતિ ક્રિયમાણાની છે સર્વશ અહંકાર આત્મા કરતા હમ મન્યતે તો અગર આપણે ભક્તિ કરીએ એમ માનીએ છે તો અહંકાર આત્મા આપણી ભક્તિમાં થોડો સુષુપ્ત અહંકાર અંદર આવે છે કેટલાક લોકો એમ કે છે કે હું તો દસ વર્ષથી ચેન્ટિંગ કરું છું હું તો મારે તો ત્રીસ વર્ષ હું તો સિનિયર છું મારે તો ચાલીસ વર્ષ થઈ ગયા તો અહંકાર સાથે જગત સર્વમનો જે રસ છે એ કેવી રીતે પ્રાપ્ત થાય તો રાધા રાણી આપણને શીખવાડે છે કે શૂન્ય ઇતમ જગત સર્વમ એ અલ્ટિમેટ ડેસ્ટિનેશન એ પહોંચવા માટેની વાત છે આપણા લેવલમાં આપણે શું કરીએ તો આપણે સમજવાનું છે પ્રભુપાદે અનુકંપાથી બોનાફાઈડ ગુરુ મળે છે ભગવાનની અનુકંપાથી આપણને બોનાફાઈડ ગુરુ મળે છે અને બોનાફાઈડ ગુરુ ની અનુકંપાથી આપણે ચાન્ટિંગ કરીએ છીએ આપણે ચેન્ટિંગ નથી કરતા આપણે આપણને આપણા ગુરુ તત્વ અને ભગવાન દ્વારા આપણને કરાવવામાં આવી રહ્યું છે જ્યારે આ અવસ્થાની મેચ્યોરિટી આપણી પાસે પહોંચે છે કે હું તો ખરેખર કંઈ નથી મારામાં કોઈ લાયકાત નથી જેમ આપણે બૃહદ ભાગવતામૃતમાં જોયું કે કોઈ પણ ભક્ત અહંકાર નથી કરી રહ્યા તો જ્યારે આપણે આ સમજીએ કે બિલકુલ આપણે જ્યારે અહંકાર શૂન્ય થઈ જઈશું ત્યારે આપણે સમજી શકીશું કે ભગવાનની અનુકંપા અનુકંપા કોને કહેવાય કોઈ કારણ વશ નહી પણ અકારણ કૃપા થાય એને અનુકંપા કહેવાય તો અનુકંપા ભગવાનની છે એટલે આપણે હરિચર્ચા રાધા રાણીની ચર્ચા કરી રહ્યા છે અને એને લીધે આપણે પ્રભુપાદજી જેવા અને એમના શિષ્ય ગણ જેવા દિવ્ય ગુરુઓ આપણને પ્રાપ્ત થયા છે તો આપણને ભગવાનની અનુકંપા દ્વારા ભગવાનના રિપ્રેઝેન્ટેટિવ દ્વારા પ્રભુપાદજી દ્વારા અને એમના શિષ્યગણ દ્વારા આપણે ચાન્ટિંગ કરી રહ્યા છે આપણે ભાગવત વાંચી રહ્યા છે આપણે ગીતા વાંચી રહ્યા છે આપણે ગીતા ભાગવતની ચર્ચા કરી રહ્યા છે એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે પ્રૌપાદીજીના તાત્પર્યોના સાથે તો આ જે વસ્તુ એક એક તાત્પર્ય પ્રભુપાજીને વાંચીએ ત્યારે એક એક લાઈનમાં આપણે એમ વિચારીએ કે પ્રભુપાદી આ મને કહી રહ્યા છે અને આપણે વિચારીએ કે પ્રભુપાજી મારા જેવા મંદ બુદ્ધિ ભાગવત વાંચીએ કરીએ ત્યારે એક સમય એવો આવશે કે આપણને થશે કે ખરેખર તો મારામાં કશું છે જ નહીં હું તો અનર્થોનો સમુદ્ર છું પણ પ્રભુપાજી અને ગુરુવર્યની કૃપા મારી પાસે દિવ્ય સંબંધ સ્થાપિત કરાવી રહી છે અને જ્યારે આની મેચ્યોરિટી આવશે કે જે પણ કંઈ છે એ ભગવાન અને ગુરુ દ્વારા પ્રાપ્ત છે મારું કઈ નથી ત્યારે એની મેચ્યોરિટી અવસ્થા કે છે કે શૂન્ય હિતમ જગત સર્વમ ગોવિંદા વિરહે નમે અને પછી આશ્લેષ વાપાદરતમ પિનાષ્ટુમામ અદર્શનમ મર્મહતામ કરોતુવા યથા તથા વા વિદથા તુલં પટો મત પ્રાણનાથસ્તુ સયેવના પરહ મત પ્રાણનાથસ્તુ સયેવના પરહ કે આ જે અવસ્થા છે કે જે શિક્ષા શ્રટનો અંતિમ શ્લોક છે એ એક્ચ્યુઅલી જે એ શ્લોકનું જે સ્વરૂપ છે એ શ્રીમતી રાધા રાણી છે એ રાધા હૃદય હૃદયનો અનુભૂતિ છે કે જેને ભગવાનને ખરીદી લીધી ભગવાન ને ખરીદી સ્વીકારો કે ના સ્વીકારો દર્શન થી વંચિત રાખો કે ના રાખો આપ હર હાલ ને આપ મારા સ્વામી છો હું આપની સેવિકા છું આશ્લેષ વાર તમ બિનાષ્ટુમામ અગર તમે મને દર્શન આપો તો પણ ઠીક ન આપો તો પણ મેચ્યોરિટી થી ભગવાનને પ્રાપ્ત કરીએ તો સુષુપ્ત અહંકારની વાત છે અને ભગવાન કોઈ પણ ભૌતિક જગતની ચીજ થી પ્રાપ્ત થતા નથી હા ભગવાન આપણને જે નામ જપ આપ્યું છે એ ગોલોકની સંપત્તિ છે અને એ ભગવાન દ્વારા મોકલેલી છે એટલે ભૌતિક જગત ની કોઈ પણ વસ્તુ ભગવાન ને ખરીદી શકતી નથી એટલે જયારે જીવ એમ ભગવાન ને કે છે કે તમે દર્શન આપો કે ના આપો પણ હું તમારો દાસ છું તમે મારા સ્વામી છો તમે મને દ્રઢ આલિંગન આપો કે ના આપો કે તમારા પગ નીચે કુચળીને ફેંકી દો તો પણ હું તમારો દાસ છું તમે મારા સ્વામી છો તો આ રીતે રાણીનો ભાવ છે આ રાધારાણી ના હૃદયમાંથી નીકળ્યું છે શિક્ષાષ્ટ્રક કે જે ચૈતન્ય મહાપ્રભુએ શિક્ષાષ્ટ્રક તરીકે રજૂ કર્યું પણ અલ્ટિમેટલી એ રાધા રાણી ના હૃદયનું ઓપરેશન કરીને એમાંથી શોધી રહ્યા છે કે આવું તો શું છે કે કે જેને અવતાર લઈને તો આ રાધા રાધા રાણી છે હવે આપણે આગળ જોઈએ આપણા પૂર્વવર્તી આચાર્યો એ શું કીધું રાધા રાણી માટે પૂર્વવર્તી આચાર્યો ના અનુગમન કેમ કરવાનું છે કારણ કે આપણી જે પરંપરા છે એ રાધા રાણી દ્વારા ચાલી આવેલી પરંપરા છે આપણા ગુરુ શ્રીમતી રાધા રાણી છે અને રાધા રાણી આપણા પરમ ગુરુ છે અને રાધા રાણી દ્વારા ચાલી આવેલી આ ગૌડી વૈષ્ણવ પરંપરા છે ઇસ્કોમની એટલે પૂર્વવર્તી આચાર્યો એમને એમનું જીવન સમર્પિત કર્યું એમનું જીવન સમર્પિત કરીને ભગવાનની ભક્તિ કરી રાધા ભક્તિ કરી અને એમના જીવનની મેચ્યોરિટીમાં એમને શું અનુભવ્યું એ બહુ જરૂરી છે જાણવાનું કારણ કે તમે ઇસ્કોન પછી ભક્તિ શાસ્ત્રીનો કોર્સ કરાય છે અને પછી છેલ્લે આવે છે ભક્તિ સાર્વભૌમ હા ભક્તિ સાર્વભૌમ ભક્તિ સાર્વભૌમના સિલેબસ માં શું છે ત્યાં કોઈ ભાગવત નથી ત્યાં કોઈ ચૈતન્ય મૃતમ પણ નથી એ ભક્તિ વેદાંત અટકી જાય છે પણ ભક્તિ સાર્વભૌમમાં શું છે તો કે કે આ વૈષ્ણવ આચાર્યોના ભજનો છે આ જે ગૌડીય વૈષ્ણવ આચાર્યોના ભજનો કે એમને જે પોતાનું જીવન સમર્પિત કરીને ભગવાનની ભક્તિ કરી અને એમનું હૃદય પરિપક્વ થયું ત્યારે એમના હૃદયના ઉદ્ગાર કેવા નીકળ્યા એ એમને એમના ભજનોમાં વર્ણવ્યા છે એમને આ ભજનોની એક એક શબ્દ એક એક લાઈનમાં બહુ જ ગુઢાર્થ છે તો એટલે નજરે આપણે અનુગમન કરીશું અનુકરણ નથી કરવાનું કરવાનું અનુગમન અનુગમન છે કરીશું તો આપણે રાધા રાણીને કદાચ વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ પહેલા આપણે કૃષ્ણ ભગવાન દ્વારા સમજ્યા ચૈતન્ય ચરિતામૃતમ દ્વારા સમજ્યા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સમજ્યા હવે આચાર્ય પરંપરા દ્વારા સમજીએ છીએ કે જગન્નાથ દાસ બાબાજી મહારાજ મહારાજ કોપીન પહેરીને આખો દિવસ બેસી રહેતા હતા અને નામ જપ કરતા હતા અને કોઈ પૂછે તો એમને બીજું નહીં એમનો સો વર્ષથી વધારે ઉંમર થઈ ચુકી હતી અને સવાસો વર્ષ એ સવાસો વર્ષ થી વધારે જીવ્યા આ જગતમાં અને એ કોઈ પણ વ્યક્તિ એમને કઈ પણ વાત કરે હા તો જગન્નાથદાસ બાબાજીને બાબાજી ને મોમાંથી નીકળે કુત કૃષ્ણ કુત રાધા કુત કૃષ્ણ કુત રાધા રાધા રાણી ક્યાં છે કૃષ્ણ ક્યાં છે આ જગન્નાથ દાસ હૃદયમાંથી નીકળતો જીવનની પરિપક્વ અવસ્થાની વાત છે હવે ભક્તિ વિનોદ ઠાકુર નો જોઈએ ભક્તિ વિનોદ ઠાકુર એ સપ્તમ ગોસ્વામી કહેવાય છે ભક્તિ વિનોદ ઠાકુર તો સીધી તૈયારી કરી રહ્યા છે કે હું મૃત્યુ પછી શું કરવાનો છું તો એ પ્રાર્થના કરે છે ભગવાન કે મૃત્યુ પછી મને વ્રજમાં જન્મ આપજો યાવટમાં જન્મ આપજો ત્યાં કોઈ ગોપીઓના ઘરે જન્મ આપજો અને ત્યાં ગાળી મને કોઈ કિશોરી રૂપે જન્મ આપજો અને પછી મને કોઈ ગોપ કુમાર સાથે લગ્ન કરાવજો અને અ ગોપકુમાર સાથે લગ્ન કરાવજો અને હું રાધા રાણીની દાસી તરીકે સેવા કરીશ તો આ ભક્તિ વિનોદ ઠાકોર

પ્રભુ મને વ્રજમાં એ કિશોરી તરીકે જન્મ હવે સનાતન ગોસ્વામી પાસે પણ કૃષ્ણનું નામમાં પણ રાધા સાથે લેતા હતા કેવી રીતે રાધા રાધિત રાધેશ રાધિકા પ્રાણ વલ્લભ રાધા રમણ વેવમ રાધિકા પ્રેમ નિર્જિતા ઓ કૃષ્ણ નામ લેતા હતા પણ રાધા 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 સાથે જોડે એમને કૃષ્ણમાં પણ રાધા જ દેખાતા હતા તો એ સનાતન ગોસ્વામી છે રૂપ ગોસ્વામી કેવી રીતે એમનો ભાવ શું હતો તો એમનો પણ ભાવ ઓલમોસ્ટ સિમિલર હતો એ કે છે કે રાધા દામો રાધા દામોદર પ્રેષ્ઠા

રાધા રાની ને સ્વામી પ્રાર્થના કરે છે ગદગદ ભાવમાં પ્રાર્થના કરે છે કે શ્રીમતી રાધા રાણી અ તમે જયારે આ અબૂધ ને થોડુંક સાંભળો અબૂધ થોડી ઈચ્છા વ્યક્ત છે એ કે છે કે જ્યારે તમે તમારી ગોપીઓની સખીઓની મંજરીઓની વાત કરતા હો તો એ લિસ્ટમાં છે રૂપગોસ્વામી રાધા રાણીને પ્રાર્થના કરે છે કે મને તમારી સેવામાં એક ગોપીયા સખી યા મંજરી રૂપે તમારા નામના લિસ્ટમાં મને એડ કરી દેજો હું અબુધ છું ગોસ્વામી કોણ છે ભક્તિ રસાચાર્યુ વિચાર કરો બધી જ પરંપરાના તમે મૃત ભાગવત અમૃતમાં સાંભળ્યું રૂપો ગોસ્વામી નું સાંભળ્યું સનાતન ગોસ્વામી નું સાંભળ્યું આપણે બધા જોઈએ છીએ પોતાની જાતને ક્યારેય શ્રેષ્ઠ કયા નથી એટલે આપણે ભક્તિ ની યાત્રામાં આગળ વધીએ તો ક્યારે પણ હું વીસ વર્ષ થી ભક્તિ કરું છું કે પચાસ વર્ષથી ચાટીંગ કરું છું આવું શબ્દ આપણા મનમાં કે વિચારમાં આવે તો ભગવાન પાસે બેસીને આંસુ સારજો કે ભગવાન મારો અહંકાર તમે તોડો પછી આપણે એ પણ વાંચ્યું ભગવાનનું પોતાનું અનુભૂતિ કે સત્યમ સત્યમ પુનઃ સત્યમ સત્યમ એ પુનઃ પુનઃ બિના રાધા પ્રસાદેના મત પ્રસાદા ન મત આ ભગવાન પોતે પણ આ રાધા રાણી માટે કહી રહ્યા છે કે પ્રસાદ પ્રસાદ વગર મારો મળતો નથી બહુ સાંભળવાની જરૂર છે આ વસ્તુ અત્યાર સુધી પૂરા દક્ષિણ ભારતમાં ખાલી કૃષ્ણના મંદિર કૃષ્ણની મૂર્તિઓ હતી બધે જ ખાલી કૃષ્ણ કૃષ્ણની મૂર્તિઓ હતી અગર શ્રી ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ ના થયા હોત રાધા રાણી નું હૃદય લઈને હવે કોઈ કહેશે કે આ રાધા રાણી નું હૃદય લઈને ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થયા એટલે તમે રાધા રાણી ની વાત કરો છો મહાપ્રભુ ના અવતાર પહેલા વેદ વ્યાસીએ સાડા ચાર હજાર વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુ માટે ચાલીસ શાસ્ત્રો થી વધારે શાસ્ત્રોમાં ઉલ્લેખ કર્યો હતો કે આ રીતે ભગવાન રાધા રાણી નું હૃદય લઈને આ સમયે આ જગ્યાએ પ્રગટ થશે ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ આપણે ભગવાન તરીકે માનીએ અને ત્યારે ભલે ભક્ત રૂપે અવતાર્યા ત્યારે ખબર પડી કે એમની લીલામાં શું છે કે એ રાધા રાણી નું હૃદય છે તો જીવ ગોસ્વામી શું કે છે જીવ ગોસ્વામી તો બધા બધાને બહુ ગમતું ભજન છે કૃષ્ણ પ્રેમ માયી રાધા રાધા પ્રેમ રાધા કૃષ્ણ તો આ જીવ ગોસ્વામી ના ભાવ છે કે રાધા કૃષ્ણ ના પ્રેમ થી ભરેલી છે અને કૃષ્ણ રાધા રાણી ના થી ભરેલા છે હવે જોઈએ પ્રબોદાનંદ સરસ્વતી મહારાજ પ્રબોધાનંદ સરસ્વતી મહારાજ જે ગોપાલ ભટ્ટ ગોસ્વામી ના ગુરુ છે ગોપાલ ભટ્ટ ગોસ્વામી એમના ગુરુ પ્રબોધાનંદ સરસ્વતી મહારાજ છે અને પ્રબોધાનંદ સરસ્વતી મહારાજ કે છે કે હું વ્રજમાં દરેક વૃક્ષને દરેક પુષ્પ વાટિકામાં દરેક પુષ્પના વૃક્ષને પ્રણામ કરું છું પુષ્પ વાટિકામાં શ્રીમતી રાધા રાણી પુષ્પ ચૂંટવા ત્યારે રાધા રાણી સ્પર્શ એ વૃક્ષો ને એ લતાઓને એ પત્તાઓને રાધા રાણીના હાથનો સ્પર્શ થયેલો છે તો એ જે લતા પત્તા છે પુષ્પ વાટિકા છે એ કેટલી દિવ્ય હશે કે જેને રાધા રાણીના હાથનો સ્પર્શ થયો હું એ લતા પતા ભાવ છે રઘુનાથ રઘુનાથદાસ ગોસ્વામી રઘુનાથદાસ ગોસ્વામી ઘણી વાર ભગવાનની સેવામાં એટલા નિમગ્ન થતા હતા ચાટિંગ કરતા હતા તો એમને ખબર નથી રાધાકુંડના કટે ચાટિંગ કરે અને ભાવાવેશમાં આવીને ચાંટિંગ કરતા બપોરનો તડકો વધી ગયો હોય ખૂબ તડકો પડતો હોય અને સ્વયં રાધારાની પોતાની સાડીનો પલ્લુ થી દિવ્ય અવસ્થામાં છે ત્યારે સનાતન ગોસ્વામી જોયું અરે તું શું કરે છે તું સેવા કરી રહ્યો છે કે સેવા લઈ રહ્યો છે તું ભગવાનની સેવા માંગી રહ્યો છે એ સનાતન ગોસ્વામી રઘુનાથ રઘુનાથદાસ ગોસ્વામીને કે છે કે તમે ભગવાન નું નામનો જપ કરી રહ્યા છો તો તમે જપ એટલે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તમે ભગવાનની સેવા માંગી રહ્યા છો અને પાછળથી એ જ રાધા રાણીને તમે સેવા કરાવી રહ્યા છો આ તે કેવી તમારી ભક્તિ એટલે એ એમને ગુસ્સો કર્યો છે એટલે રઘુનાથદાસ ભટ્ટ ગોસ્વામી પણ ભાગવત પ્રિય છે અને એ પણ રાધા રાણી ની જ વાત કરે છે સુખદેવ ગોસ્વામી ની વાત કરીએ તો એ તો રાધા રાણીનું જેવું નામ એમના મોમાંથી નીકળે અને એમને સમાધિ લાગી જાય એ આગળ કઈ બોલી જ ના શકે હવે આપણે જોઈએ વલ્લભાચાર્યજીના પુત્ર પુષ્ટિ સંપ્રદાયના વલ્લભાચાર્યજીના પુત્ર વિઠ્ઠલનાથજી એ રાધા રાણીને કેવી રીતે ગ્લોરીફાય કર્યા છે એમના શબ્દોમાં श्याम सुंदर शिखंड शेखर स्मेर हास मुरली मनोहर राधिका रसिक माम कृपा निधे स्वप्रिया चरणम किंकरी कुरु आज ये शब्द विठलनाथ जी ना के ए ए वल्लभाचार्य जी ना पुत्र था कि जिन्होंने पुष्टि संप्रदाय की स्थापना करी ए राधा रानी ना आ भाव में प्रार्थना करी राज है कि हे राधा रानी कृपा करके कृपा निधे કૃપા તો કૃપાનો જે એમ્બોડીમેન્ટ અગર સ્વરૂપ હોય કરુણાની એમ્બોડીમેન્ટ સ્વરૂપ હોય સેવાનું એમ્બોડીમેન્ટ સ્વરૂપ હોય આ બધા સ્વરૂપો બધા ભેગા થાય તો એ શ્રી રાધા છે અને તમારા ચરણમાં હું એક કિંકરી કરું એક સામાન્ય તુચ્છ રજ છું તો આ ભાવ છે એમનો વિઠ્ઠલનાથજી હમ રાધા રાણીને જેને પ્રેમ કરવો હોય એને ગૌરંગ મહાપ્રભુને પ્રેમ કરતા શીખવું જોઈએ અને ગૌરંગ મહાપ્રભુને જેને પ્રેમ કરવો હોય એને નિત્યાનંદ પ્રભુ પાસે જવું જોઈએ હવે વિચાર કરો કે આદિગુરુ બલરામજી કહેવાય છે નિત્યાનંદ પ્રભુ કહેવાય છે પણ નિત્યાનંદ પ્રભુ પણ ભગવાનની મહિમા કે છે ભગવાનને સમજવા માટેની વાત કરે છે પણ ભગવાનને પણ સમજવા હોય તો ભગવાન કોણ ક્યાં ભક્ત વત્સલ બને છે ભગવાન કોની પાસે પોતાનું સોંપી દે છે મદન મોહન મોહન મોહિની કોણ છે તો તો એ છે શ્રીમતી રાધા આ એક પૂર્વવર્તી આચાર્યોના ભાવ હતા હવે એક પ્રભુપાજી ભાવ જોઈએ કે પ્રભુપાજી ભગવાનને શું કીધું પ્રભુપાજી કહે છે કે હે શ્રીમતી રાધા રાણી કૃપા કરો આપ તમે તમારા કૃષ્ણને કહેજો

એની કટપુતની બને તો આવી ઇસ્કોન જેવી મહાન સંસ્થા કે જે દસ હજાર વર્ષ સુધી જીવોનું કલ્યાણ કરશે એ પ્રસ્થાપિત થઈ શકે છે આ કરી શકે છે પછી વ્રજવાસી નો ભાવ કેવો છે ભગવાન તો વ્રજવાસી નું આસ્વાદન કરવા આવ્યા હતા અને તે આસ્વાદનથી એટલા બધા પ્રસન્ન થયા કે એ એ પ્રસન્નતા એમને વહેંચવાનું મન થયું એ ચૈતન્ય મહાપ્રભુ છે તો ચૈતન્ય ચરિતામૃત માં કીધું છે રાધા કૃષ્ણ એક આત્મા દુહી દેહ ધરી અન્યોન્ય વિલાસે રસ આસ્વાદન કરી સેઈ દુહી એક એ બે ચૈતન્ય ગોસાઈ રસ આસ્વાદીને તો હે હોઈ લે કઠાય રાધિકા હોય ના કૃષ્ણ કરુણાની શક્તિ છે કૃપાની શક્તિ છે અને એનું જે સ્વરૂપ છે એ શ્રીમતી રાણી છે તો રાધા રાણી એ કોણ છે એ આપણે જોયું હવે મહારાજ આપણા આચાર્ય ગણ કે છે કે પહેલા આજના સમયમાં આપણે વાત કરીએ છે કે રામાનુજાચાર્ય નિમ્બાર્કાચાર્ય માધવાચાર્ય વિષ્ણુ સ્વામી આ ચાર બોનાફાઈડ સંપ્રદાય છે પણ આ બધાએ ભક્તિ એ કરતા શીખવાડી છે પણ પ્રેમ ભક્તિ શીખવાડી છે શ્રી ચૈતન્ય મહાપ્રભુ પ્રેમ ભક્તિ ની પરાકાષ્ઠા આગળ જે બહુ ગોપનીય છે ભક્તિમાં બહુ ગોપનીય વિષય છે એ વિષય શ્રી ચૈતન્ય મહાપ્રભુએ શીખવાડ્યું છે અને આપની આચારી દ્વારા છે હવે આપણે ટૂંકમાં એ જોઈએ કે ગોલોકમાં શ્રીમતી રાધારાની નું પ્રાગટ્ય કેવી રીતે થયું ગોલોકમાં શ્રીમતી રાધા રાની પ્રાગટ્ય કેવી રીતે થયું અને ભમ વૃંદાવનમાં શ્રીમતી રાધા કેવી રીતે પ્રગટ થયા આ વસ્તુ આપણે જોઈએ

અને જેવા રાધારાની પ્રગટ થયા એ દોડીને પુષ્પ વાટિકામાં ગયા ભગવાન માટે પુષ્પ લેવા માટે તો ધાવતી શબ્દ છે એટલે દોડીને જતા રહ્યા એટલે પ્રગટ થયા દોડીને જતા રહ્યા એટલે ધા કહેવાય એટલે રા રાસલીલાનો રા અને ધાવતીનો ધા એમ એમનું નામ રાધા પડ્યું રાધાનો શબ્દનો અર્થ શું છે કે જે રાસમંડળમાં પ્રગટ થયા અને ભગવાનની સેવા માટે દોડ્યા હવે આપ એની સામે આપણે વિચાર કરો આપણી પરિસ્થિતિ શું છે ચાન્ટિંગ કરવામાં પણ આપણને રસ નથી ભગવાનનું નામ લેવામાં પણ આપણને રસ નથી રહેતો એમાં પણ ભટકીએ છે હજાર કામો ભૌતિક કામો આપણે જોડી દઈએ છે પણ બહુ અગત્યની વસ્તુ એ છે કે જે આપણને પ્રભુપાદે આપણને આપ્યું છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ જે મહામંત્ર છે એ આ જગતનો નથી સંકીર્તન આ ગોલોક ની સંપત્તિ છે હવે ગોલોક ની સંપત્તિ હોય તો ગોલોક ના ગુણ એમાં હોય તો ગોલોક ના ગુણ શું કયા છે તો કે નામ ચિંતામણી છે વાતો ચિંતામણી ધામ છે કથા ગાનમ નાટ્યમ ગમન વંશી પ્રિય સખી તો એ આ ચિંતામણી ધામ છે હવે ચિંતામણી ધામમાં આપણને ત્યાંની સંપત્તિ મળી છે હરે કૃષ્ણ મહામંત્ર હવે જયારે આપણે હરે કૃષ્ણ મહામંત્ર કરીએ છીએ અને એ કરતા કરતા આપણે આપણી ભૌતિક તૈયાર કરીએ છીએ બીજા વિચારો કરીએ છીએ મારે આમ કરવાનો છે આ કરવાનો છે આને ફોન કરવાનો છે આ વાંચવાનું છે આ જોઈ લઉં અને ચેન્ટિંગ કરતા કરતા કોઈની સાથે વાતો કરીએ છીએ તો યાદ રહે કે આ ચિંતામણી વસ્તુ છે એ આપણને ભૌતિક વસ્તુ આપી દેશે કૃષ્ણ પ્રેમની જગ્યાએ બહુ સાવધ રહેવાનું છે કે આ તો આપણી કૃષ્ણ સાથેની પર્સનલ પ્રાઇવેટ મીટિંગ છે એ આપણી સોળ માળાનો ચાન્ટિંગ છે રાધા શબ્દમાંથી આ સમજવાનું છે કે ધાવતી પુષ્પવાટિકામાં સીધા દોડ્યા ભગવાન ની સેવા માટે આપણને સેવા માટે ધક્કા મારવા પડે છે એટલે સાધના ભક્તિ કરીએ છીએ અને સાધના ભક્તિની મેચ્યોરિટી આવશે ત્યારે આપણે રાગાનોગા રાગાનો અને રાગાનોગા ભક્તિની મેચ્યોરિટી આવશે ત્યારે ભાવ આવશે અને ભાવની પણ કાષ્ઠો થશે ત્યારે આગળ મહાભાવની વાત આવે છે એ પાછળ આપણે જોઈએ છે તો આ વસ્તુ આપણે જોવાની છે કે રાધા રાણી ગોલોકમાં કેવી રીતે પ્રગટ થયા કે ભગવાનને રાસ લીલા કરવાની ઈચ્છા થઈ ત્યારે ભગવાનની સેવા માટે પુષ્પ વાટી પુષ્પ લેવા દોડ્યા અને આ રીતે રાધા રાણી પ્રાગટ્ય થયું આપણે આપણી પત્ની નું પ્રાગટ્ય કરી શકતા નથી રાધા રાણીના ચરણમાં ઓગણીસ ચિહ્નો છે આપણા પગમાં કોઈ ચિહ્ન હોતા નથી રાધા રાણી નું પ્રાગટ્ય ભગવાનના ડાબા ખભામાંથી થયું છે એ બતાવે છે કે આપણે જેમ આપણી પત્ની માટે જે એક્સપેક્ટ કરતા હોય એ સંબંધ રાધા ને કૃષ્ણ વચ્ચે નથી કારણ કે રાધા ને કૃષ્ણ એક જ છે આપણે આપણી પત્ની એક નથી રૌપાજી સમજાવે છે કે આપણા પતિ અને પત્ની વચ્ચે મતલબ છે અત્યારે એ શબ્દ પર આપણે નથી જતા અને પૃથ્વીલોક પર આનું પ્રાગટ્ય કેવી રીતે થતું તો પૃથ્વી ઉપર આનું પ્રાગટ્ય એકવાર એવું થયું કે ગોલોકમાં કે ભગવાન વિરજા સખી સાથે विहार કરી રહ્યા હતા અને એ રાધા રાણીને ખબર પડી તો રાધા રાણી એકદમ ગુસ્સે થઈ કે અરે મારા પ્રભુ ક્યાં જતા રહ્યા આ વિરજા સાથે તો જેવા વિરજા સખીના કુંજમાં રાધા રાણી પ્રવેશ્યા તો વિરજા સખી બી ડરી ગઈ અને તરત જ એને પાણીનું સ્વરૂપ લઈ લીધું

એ શ્રાપની ની પૂર્ણાહુતિ કરવા માટે પૃથ્વી લોકની લીલામાં રાધાને કૃષ્ણ પ્રગટ થયા કે જ્યાં રાધા રાણીને ભગવાનનો સો વર્ષ નો વીર સહન કરવાનો હતો અને એ વૃષભાનુજી કે જે કીર્તિદા ઇવન વૃષભાનુ અને કીર્તિદા એ એ જે રાધા રાણીના માતા પિતા કહેવાય છે એ જ્યારે સવારે બ્રહ્મ મુહૂર્ત માં યમુનાજીમાં સ્નાન કરવા ગયા ત્યારે એક કમળની પંખુડીમાં તરતી તરતી એક કન્યા આવી અને એ વૃષભાનુજીને મળી આમાં ઘણી અલગ અલગ કલ્પમાં અલગ અલગ વાતો થયેલી છે કેટલાકમાં એવું કહે છે કે વૃષભાનુ ખેતરમાં ગયા હતા હળ જોતતા હતા અને હળ જોતતા હતા ત્યારે એમને ખેતરમાંથી કમળની પંખુડીમાંથી આ કન્યા મળી જે પણ હોય અલગ અલગ કલ્પમાં અલગ અલગ લીલા છે પણ પૃથ્વીલોકમાં જ્યારે આવ્યા ત્યારે પછી રાધા રાણીને લઈને વૃષભાનુજી ઘરે આવ્યા અને પછી ખબર પડી કે આ કન્યા તો જોતી નથી આંધળી છે તો પછી રાધા રાણીએ કીધું હતું કે હું પહેલા આવીશ તો ભગવાન જોઈશ એટલે જયારે આ જયારે લીલા થઈ રાધા રાણી જયારે પ્રગટ થયા ત્યારે એમના મિત્ર હતા નંદ મહારાજ અને યશોદા મૈયા તો નંદ અને યશોદા મૈયા ને એમને આમંત્રણ આપ્યું કે અમારા ઘરે ઉત્સવ છે કન્યા નું પ્રાગટ્ય છે એમને એમને કોઈ સંતાન હતું નહીં એટલે નંદ મહારાજ બહુ પ્રસન્ન થયા અને એમના ઘરે આવ્યા તો લાલાને ગોદમાં લઈને યશોદા મૈયા આવ્યા અને પછી લાલા ચાર પગે ચાલતા 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 રાધા રાણીના ઝૂલા પાસે ઉભા થઈને આમ રાધા રાણીને જોયું અને રાધા રાણી ને ખબર પડી કે આજ તો મારા પ્રિયતમ છે અને એ બાળ સ્વરૂપમાં રાધા રાણી એ ભગવાનની સામે સૌ પ્રથમ વાર આંખ ખોલી તો આ એ પૃથ્વી પર નું પ્રાકટ્ય છે લલિત માધવ રૂપોગો સ્વામીએ વિધ્યાચલ પર્વત ને હિમાલય ની વાતો કરી છે એ અલગ અલગ કલ્પની વાતો છે શ્રીમતી રાધા રાની હવે આગળ આપણે જોઈએ કે રાધા રાની ની લીલા માટે થોડીક વાતો કરીએ કે રાધા રાની જ્યારે બાળ સ્વરૂપમાં હતા ને છ મહિના પછી અન્નપ્રાશન ની વાત આવી તો અન્નપ્રાશન નો ઉત્સવ ઉજવ્યો પાછો વૃષભાનુજી એ અને એમાં પણ એમના મિત્ર નંદ મહારાજ અને યશોદા મૈયા પહેલા તો જમાનામાં ઉત્સવ થતા હતા કોઈ પણ વસ્તુના ઉત્સવ હતા એવું નતો કે આપણે ઘરના બે ચાર જણા ભેગા થઈને પતાવી દઈએ એટલી શુષ્કતા નહોતી એ તો આજ આજના કળિયુગમાં એવી શુષ્ક થતા ગયા છે ત્યારે તો મોટો ઉત્સવ થતો હતો અને પછી એમાં વૃષભભાનુજી એ નંદ મહારાજ ને બોલાવ્યા નંદ મહારાજ આવ્યા લાલા કનૈયા ને લઈને અને યશોદા મૈયા બાજુ પર બેઠા બેઠા કનૈયા ને ખવડાવતા હતા કારણ કે કનૈયા તો રાધા રાણી થી એક વર્ષ મોટા છે તો એ ખવડાવતા હતા તો રાધા રાણી માટે જે અન્ન પ્રાશન વિધિ હતી રાધા રાણી એમની માતાની ગોદમાંથી ઉતર્યા ઊંચા નીચા થઈને એમની ગોદમાંથી ઉતર્યા કીર્તિદાસ સુંદરી પાસેથી અને એ પોતે ચાર પગે ચાલીને કૃષ્ણ ભગવાન જ્યાં યશોદા મૈયા એમને ખવડાવતા હતા એમની થાળીમાં હાથ મારીને એમને ખાધું એટલે એમને ભગવાન કૃષ્ણનું ઉચ્ચિષ્ટ ખાધું તો આ રાધા રાણીની અન્નપ્રાશન લીલા છે રાધા રાધારાણીની બીજી એક લીલા છે એમાં રાધા રાણી બહુ જ પાંચ વર્ષના બાળકી હતા બધી નાની નાની ગોપીઓ પાંચ છ વર્ષની હતી અને બધી ગોપીઓ રમતી હતી અને ત્યાં એક બહુ જ મોટા એક ઋષિ આવ્યા કોણ દુર્વાસા ઋષિ અને દુર્વાસા ઋષિ નું રૂપ જોઈને મોટા મોટા અને મોટી હાઈટ બોડી એવું રૂપ જોઈને બધા ગોપીઓ ડરી ગઈ ને બધી ભાગી ગઈ અદ્રશ્ય થઈ ગઈ પણ શ્રીમતી રાધારાની ના થયા તો રાધારાની ના થયા તો રાધારાની શું કરતા હતા કે નદી કિનારે બેસીને પછી નદીમાં જ ભગવાન કૃષ્ણની અર્ચ વિગ્રહ બનાવે ભગવાન કૃષ્ણને જમાડે માટીમાંથી માટીમાંથી જ ખીર બનાવે માટીમાંથી જમાડે અને પછી જયારે આ ઋષિ આવ્યા ત્યારે એ રાધા એ માટીની ખીર હકીકતમાં રાધા રાણીએ જે માટીની ખીર આપી હતી એ ગોલો વૃંદાવનની અસલી ખીર બની ગઈ અને રાધા એ માટીની ખીર દુર્વાસા મુનિ ને દુર્વાસા મુનિ એ ખીર ખાધી અને ખીર ખાધી ને કીધું ઓ આ તો કઈક એમના તો અષ્ટ વિકાર ઉત્પન્ન થઈ ગયા દુર્વાસા મુનિ ના આ કે આ જગત ની આ કોઈ વસ્તુ નથી તરત જ એ સમજી ગયા અને એમને રાધા રાણી ને પ્રેમ થી હાથ ફેરવી આશીર્વાદ આપ્યા કે તું જે કન્યા છે રાધા રાણી ને કીધું કે જે પણ

રાધા કૃષ્ણ ની લીલાની બાળપણમાં જ બધા લોકોએ નક્કી કર્યું હતું કે રાધા અને ના લગ્ન કરીએ તો ત્યારથી લીલા પણ થઈ હતી હવે એક વાર બીજી એક લીલા છે રાધા રાની કે રાધા રાની એકવાર ડુંગરું પહેરીને નૃત્ય કરતા હતા રાધા રાણી એમના ઘરમાં અને ભગવાન એમને મળવા આવ્યા ભગવાન શ્રી કૃષ્ણ એમને મળવા આવ્યા અને ભગવાન બાર રાહ જોઈ રહ્યા છે અને રાધા રાણી ત્યાં નૃત્ય કરી રહી છે તો નૃત્ય કરતા કરતા રાધા રાણી નું ધ્યાન ગયું કે બાર શ્રી કૃષ્ણ ઉભા છે અને એમની રાહ જોવે છે તો એ ભગવાન કે છે રાધા રાણી ને ઈશારાથી કે છે બાર આવો આપણે વનગમન કરીએ તો રાધા રાણી ને બોલાવે છે તો રાધા રાણી તો આવતા નથી ભગવાન અડધો કલાક ઉભા રહ્યા પણ રાધા રાણી આવતા નથી થોડી વાર થઈ ભગવાન ને ગુસ્સો આવે કે હું કેવી રીતે આવું તો કે તું ચૂપચાપ આવી આવી જા તો કે છે કે ના હું તો ઘૂંઘરૂ થી ડાન્સ કરું છું ઘૂંઘરી નો અવાજ આવશે તો ભગવાને કીધું કે તું તો ઘૂંઘરું ઉતારી દે તો રાધા રાણી જોર જોરથી રડવા માંડ્યા રાધા રાણી જોર જોરથી રડવા માંડ્યા કે જે ઘુંઘરું એ મારા ચરણની શરણ લીધી છે જે મારા શરણે છે એને હું કેવી રીતે ત્યાગું એ મારા શરણે આવ્યું છે ભગવાનની દ્રષ્ટિએ કોઈ ચર અને અચર બંને મહત્વના છે ભગવાન કેટલા કરુણાદાયક છે રાધા રાણી કેટલા કરુણાદાયક છે કે એ માં પણ એમને અનુભવ થયો કે એ મારે શરણે અને એને હું ત્યાગ ના કરું મંદિરમાં હું હતો અને મહા ભાગવત પ્રભુ મને મળ્યા મહા ભાગવત પ્રભુ મને મળ્યા મને મને વાત કરી બહુ સરસ વાત કરી મને કે પ્રભુજી આજ આજ કા દિન તો બહુ દુર્લભ દિન મેં બોલા હા પ્રભુજી એ બહુ જ શું કહેવાય કે સિરિયસ ડીઓટી છે અને ચોવીસ કલાક કીર્તન મંડળીના શું છે એવું અને એ પ્રભુજી છે અને અને એ મને મને મળ્યા કે આજે તો તો પ્રભુજી તમે ભાગ્યશાળી છો તમે તો ભારતમાં જન્મ લીધો છે તમે તો રાધા રાણીના દેશમાં જન્મ લીધો કૃષ્ણના દેશમાં જન્મ લીધો અમે તો બધા બાર મળે છે મેં કહ્યું ના એવું નથી તમે એ જ રાધા રાણીના દેશમાં ઉભા છો અને પછી એ બધી વાત કરી અને પછી એમને કીધું આ આ વૃંદાવન અગર તમે કોઈ અપરાધ કરશો તો કૃષ્ણ ક્યારે કોઈ તમને કીક મારીને બહાર કાઢી શકશે પણ રાધા રાણી તમને બહાર નહીં જવા રાધા રાણી તમને પાછા લઈ આવશે એકવાર એવું થયું એકવાર એવું થયું કે ભગવાન લીલા કરવા માટે રાધા રાણીને બોલાવતા હતા અને એ વખતે ભગવાન રાહ જોતા હતા જનરલી રાધા રાની હોય અને ભગવાન મોડ આવે ને રાધા રાણી માન ભંજન લીલા કરે ને એવું બધું થાય પણ આ વખતે ભગવાન રાધા રાની પહોંચ્યા ભગવાન કૃષ્ણ પાસે તો એમના હાથ લોટ લોટ બાંધેલો હાથ હોય એટલે લોટ વાળો હાથ હતો અને લોટ વાળા હાથે રાધા રાણી પહોંચ્યા ભગવાન કૃષ્ણ પાસે અને પછી ભગવાન गुस्सा मांगे कहे कि क्या हुआ राधे कहा चली गई थी तुम तो राधा रानी सीधा लोट वाला हाथे भगवान भगवान ने गाले मुक्को मुक्को मारे आम मारे तो भगवान के ये तुम्हारा हाथ ऐसा आटा वाला क्यों कैसे हो गया तो राधा रानी कि आप हमें बुलाते हो लेकिन आपको तो अपने भक्तों की भी चिंता नहीं है तो तुम्हारे भक्तों की चिंता मुझे रहती है ये भक्त ने केशी गढ़ में एक भक्त बैठा है वो दो दिन से भूखा है वो बोले कि राधा और कृष्ण का प्रसाद मिलेगा तो मैं पाऊंगा नहीं तो मैं प्राण त्याग दूंगा वो ऐसे भूखा बैठा है ऐसे भक्त की सेवा करने के लिए मैं रसोई करने चली गई थी तुम्ही ने तुम तो भक्त बनाते हो वो भक्तों की सेवा तो मुझे करनी पड़ती है और मैं सेवा करती हूँ तो तुम कहते हो तो लेट हो जाती हूँ मैं तो भगवान राधा रानी वच्चे, वच्चे आवा લીલા થયેલી છે હવે એકવાર ભગવાન રાધા રાણીને બોલાવે છે અને રાધા રાણી કેમ અરે બાર બધા મને વ્યંગમાં શું છે કે તું પવિત્ર નારી નથી તારામાં કોઈ પવિત્રતા નથી તું શું કરીશ હું જ્યારે તમને મળવા આવું છું બધા મારી પવિત્રતા પર શંકા કરે છે એટલે હું નહીં આવું એટલે રાધા રાણી જયારે આ વસ્તુ વાત કરે છે એટલે ભગવાન કે છે એવી વાત છે કંઈ વાંધો નહીં હું જોઉં છું એટલે ભગવાને એક લીલા કરી ભગવાને લીલા કરી ભગવાનને તાવ આવ્યો ભગવાનને તાવ આવ્યો અને ભગવાને તાવ આવ્યો અને પછી ભગવાનની ઈચ્છાથી એક વૈદિક વેદ વાળા જે દવા આયુર્વેદિક દવા જાણતા હોય એવા વૈદ્યને ત્યાં બોલાવ્યા એ વૈદ્ય ભગવાનના ભક્ત હતા વૈદ્ય ને કીધું કે આ ભગવાન નું નાડી દેખી ભગવાનને જોયું કે આ ભગવાનનો તાવ કેવી રીતે જાય તો વૈદ્ય એક સલાહ આપી કે આ તો બહુ જ હઠીલો તાવ છે આ જાયવો નથી તો કે કે શું તો કે કે આના કેવી રીતે તમે તો જ્યોતિષ પણ છો અને વૈદ્ય પણ છો તો તમે તમે કહો કે આના માટે અમારે શું કરવું જોઈએ હા તો ભગવાન ની આ તાવની લીલામાં યશોદા મૈયા બહુ જ દ્રવિત થતા હતા નંદ મહારાજ ઓર યશોદા મૈયા કે મારા કાનાને તાવ આવી ગયો છે અને બહુ દ્રવિત ભાવે એમને કીધું કે હવે મારા કાનાને શું આ તાવ કેવી રીતે જશે તો એમને કીધું કે કોઈ પતિવ્રતા નારી હોય કોઈ પતિવ્રતા સતી નારી હોય અને એ નારી એના વાળના બે ટુકડા કરે અને એ ટુકડા યમુનાજી પર મૂકે એટલે એનો બ્રિજ એનો પુલ બંધ થઈ જશે અને એ પુલ ઉપર ચાલીને એ જાય અને એ સો કાણાવાળા ઘડામાંથી યમુનાનું પાણીનું જળ લઈને આવે અને એ જળ સાથે હું મારી દવા મિક્સ કરું વૈદિક દવા મિક્સ કરું અને પછી કૃષ્ણને આપું તો કૃષ્ણનો તાવ ઠીક થાય આ એક લીલા ભગવાને કરી શાસ્ત્રમાં વૈષ્ણવ આચાર્ય શાસ્ત્રમાં બધો ઉલ્લેખ છે કે સો કહાણા વાળા પાત્ર માં યમુના જળ લઈને પુલ બનાવવાનો અને પુલ કેવી રીતે બનશે કે એ એ સતીના પતિવ્રતા નારીના વાળમાંથી તો સૌથી પહેલા અ ભગવાને એરેન્જ કર્યું કે પેલી જટીલા કુટિલા પહેલા પેલા બોલાવો જટીલા કુટિલા બહુ ખુશ થઈ ગઈ કે અમે તો પતિવ્રતા છે તો પહેલા આવી તો કુટીલા એ પણ આવું કર્યું અને પછી એમને પોતાના વાળ આપ્યા અને વાળના ટુકડા કરીને એનો પુલ बांधવાનો કર્યો તન એના પર કુટિલા ચાલવા ગઈ તો નદીમાં ડૂબી ગઈ અરે હું તો પતિવ્રતા છું ને ડૂબી जाऊ છું તો હું પતિવ્રતા નારી નથી પછી જટિલા કે જે લાવ મને કરવા દે એટલે જટિલા આવી અને જટિલાએ પાછો એમના વાળ આપ્યા અને એમના વાળનો પુલ બનાવવાનો કીધું અને પુલ ઉપર ચાલીને યમુના સામે છેડે જઈને સો કાણા વાળા ગળામાં પાણી લેવાનું કીધું પણ જટીલાના પણ આ જ હાલ થયા કુટીલા જેવા એ પણ યમુનાજીમાં પડી ગયા એ પણ ના કરી શક્યા પછી આખા ગામમાં એનાઉન્સમેન્ટ કર્યું કે કોઈ પતિવ્રતા નારી છે પણ કોઈ આવી ના શક્યું કારણ કે જટીલા કુટીલાનું ઉદાહરણ જોઈને કોઈની હિંમત નહોતી તો પછી યશોદા મૈયા બહુ દ્રઢ થતા હતા કે મારા કાના નું શું થશે આવી 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 પતિવ્રતા નારી ક્યાંથી મળશે એટલે પછી કે તમે જુઓ ને તમારે ધ્યાન કરીને તમારે જ્યોતિષમાં જુઓ ને કે આ આ નારી ક્યાં હશે ત્યારે એમને બે શબ્દ આપ્યા કે કોઈ રા અને ધા નામની કન્યા છે એ પતિવ્રતા નારી છે રા ધા એટલે યશોદા મૈયાને તરત ખબર પડી ગઈ કે રાધા રાની ને કે કે પછી રાધા રાણીને બોલાવ્યા અને રાધા રાણીને આ બધું યશોદા મૈયા કીધું કે મારા કાના ને બચાવ આખો ગામ જોઈ રહ્યું હતું કે ભગવાનની આ તાવ હઠીલો તાવ જતો નથી અને પછી રાધા રાણીએ તરત જ પોતાના વાળના બે ટુકડા આપ્યા અને એ ટુકડા પર પોતે યમુના પર બ્રિજ બનાવી દીધો અને સો કાણાવાળા ઘડામાં લઈને એ સામે પાર ગયા અને સામે પાર જઈને યમુનાજી નું પાણી લીધું અને યમુનાજીમાં પાણી ભર્યા પછી એ ઘડામાં કૃષ્ણનું મુખ જોયું કૃષ્ણ કહેતા હતા ચિંતા કર આ હું અંદરથી બંધ કરી દઉં છું અને ભગવાને સોએ કાણા એ ઘડાના બંધ કરી દીધા અને રાધા રાણી એ સો કાણા વાળા ઘડાને લઈને આવ્યા અને પછી એ જળ જયારે એમને આયુર્વેદિક દવાઓમાં મિલાવીને જયારે ભગવાન ઉપર છાંટ્યું અને આપ્યું ત્યારે ભગવાનનો તાવ અદ્રશ્ય થઈ ગયો એટલે ખબર પડી કે પતિવ્રતા નારી સૌથી શ્રેષ્ઠ પતિવ્રતા નારી રાધા રાની છે રાધા રાણી ની પતિવ્રતા ને કોઈ શંકા કરી શકે તેમ નથી હાલાકી એ અભિમન્યુ ની પત્ની સોકોડ અભિમન્યુ પણ આમ તો ભગવાન વિષ્ણુ ના આવતા હતા અને છતાં પણ એમને સ્પર્શ નહોતા કરી શકે અને એ પતિવ્રતા નારી હતી શ્રીમતી રાધા રાની તો રાધા રાની વાતો કરીએ તો ઘણી બધી વાતો છે આઠ વાગી ગયા છે છેલ્લે હું એક નાનકડું ભજન રાધા માટે ગાવા ઈચ્છું છું એક સરસ ભજન છે રાધા રાણીનો અને રાધા રાણીની ક્વોલિટી ઉપર આપણે જઈશું બહુ ટૂંકમાં હજી પાંચ દસ મિનિટ હું સંક્ષિપ્તમાં લઈ લઈશ અને ક્વોલિટી આપણે રાધા રાણીની વાત કરીશું પણ એ એક બે એક મિનિટ જગ્યાએ છે તો આ જે રાધા રાની ક્વોલિટી છે એ બહુ જ ભગવાન ની ચોસઠ ક્વોલિટી ને માત કરે છે તો એ કઈ ક્વોલિટી છે કે જે ભગવાનની ચોસઠ ક્વોલિટી ને માત કરે છે એ ક્વોલિટી નું આપણે સંક્ષિપ્તમાં વર્ણન લઈશું સમય ન હોવાને કારણે પચીસ ક્વોલિટી છે શ્રીમતી રાધા રાણીની પહેલી ક્વોલિટી છે મધુરા રાધા રાની બહુ જ સ્વીટ છે બહુ જ મધુર છે રાધા રાની મધુર છે નવયવન નિત્ય કિશોરી છે દુર્વાસા મુનિના આશીર્વાદ થી એ રાધા રાણી ની ક્યારે ઉમ્ર વધતી નોતી રાધા રાણી ની ઉમ્ર કેટલી છે ચૌદ વર્ષ બે મહિના પંદર દિવસ કારણ કે આધ્યાત્મિક જગત માં શાશ્વત ત્યાં સમય નો ભાવ નથી થતો એટલે ઉમ્ર શાશ્વત રહે છે તો રાધા રાણી ની લીલા ઉંમર કેટલી છે ચૌદ વર્ષ બે મહિના પંદર દિવસ અને ભગવાન શ્રી કૃષ્ણ ની ઉમર કેટલી છે પંદર વર્ષ નવ મહિના ને સાડા સાત દિવસ આ રાધા ને કૃષ્ણની ઉંમર ની વાત કરીએ તો રાધા રાણી નવ નિત્ય કિશોરી છે પછી રાધા રાણી ની આંખો ખૂબ જ ચંચળ છે આગળ એ ક્વોલિટી છે ઉજ્જવલ સ્મિત રાધા રાની નું હાસ્ય અતિ ઉજ્જવલ છે રાધા રાની નું એક છે ચારું સૌભાગ્ય રાધા રાની હાથની અને ચિહ્નો અને અને રેખાઓ અતિ સુંદર શુભ છે છે શુભદા પછી રાધા રાની ક્વોલિટી છે ગંધ ઉત્માદિત રાધા રાણી ના શરીર એક સુગંધ આવે છે જે ભગવાનને અતિ આકર્ષિત કરે છે અને એ કઈ સુગંધ અઘુરુની અગુરુ અઘુરુ એક આસામમાં જંગલો છે આસામમાં ત્યાં અગુરુના વૃક્ષો છે એની છાલમાંથી બનેલું અત્તર એને અગુરુ છે બહુ કિંમતી ખુશબુ છે છે એ રાધા રાણીના શરીરની તો આ અગુરુ તે ગંધ ઉન્માદિત પછી સંગીત પ્રસાર અભિજ્ઞા રાધા રાણી ગાવામાં અતિ નિપુણ છે રાધા રાણી ગાવામાં અતિ નિપુણ છે પછી રમ્યા વાક રાધા રાની વાણી વાક વાણી અતિ મોહક છે પછી નમ્ર પંડિતા રાધા રાની પરિહાસ કરીને નાના નાના જોક્સ ટૂચકા કરવામાં બહુ જ માહિર છે બહુ જ કુશળ છે કુશળતાથી જોક્સ અને ટૂચકા કરીને રાધા રાની ભગવાન સાથે પરિહાસ કરે છે યાદ રહે કે રાધા રાણી માન ભંજન લીલા કરે છે એ પણ ભગવાનને આનંદ આપતા કરે છે અને રાધા રાણી રિસાઈ જાય છે એ પણ ભગવાનને આનંદ આપે છે રાધા રાણી જોક્સ અને ટુચકા કે છે એ પણ ભગવાનને આનંદ આપે છે રાધા રાણીનો પોતે અદ્રશ્ય રાધા રાણી દૂર નથી મળવા આવતી એ પણ ભગવાનની આતુરતા વધારે છે ભગવાનની પ્રેમ આપવાની અચિંત્ય શક્તિ આહલાદીની શક્તિ છે ए श्रीमती राधा रानी की और भगवान ने योग माया आ बधु कार्य करावी रही छे आ जगत मां आगळ छे विनीता राधा रानी बहु ज नम्र छे करुणापूर्ण करुणा नी एक क्या बोलते हैं कि करुणा नो जे पराकाष्ठा नो स्वरूप छे ए श्रीमती राधा रानी छे करुणा मई छे विदग्धा राधा रानी खूबज चतुर छे રાધા રાણી પોતાના કાર્ય કરવામાં બહુ જ કુશળ છે સર્વે ને આદર આપે છે બધા જ વડીલોને આદર આપે છે એમને સન્માન આપે છે સુ આદર આપે છે એટલે સુમર્યાદામાં રહે છે ધૈર્ય રાધા રાણી સદા શાંત રહે છે શાલીની રાધારાની હંમેશા ગંભીર રહેવાળીલાસામણી છે જીવનનો આનંદ શિરોમણી કેવી રીતે બની શકે કે જે ભગવાન કૃષ્ણને આનંદ આપે છે એટલે કે સુવિલાસા સર્વશ્રેષ્ઠ જીવનનો આનંદ રાધા રાની મેળવવામાં અને આપવામાં નિપુણ છે કે જે ભગવાનને મહાત કરે છે હાલાકી ભગવાનની અર્ધાંગીની છે ભગવાન માંથી પ્રગટ થઈ છે ભગવાનથી અભિન્ન છે મહાભાવ રાધા રાણી હંમેશા મહાભાવમાં સ્થિત રહે છે મહાભાવ કોને કહેવાય ભક્તિ જયારે કન્ડેન્સ થાય ત્યારે ભાવ આવે ભાવ જ્યારે કન્ડેન્સ થાય ત્યારે પ્રેમ ઉત્પન્ન થાય પ્રેમ જયારે કન્ડેન્સ થાય ત્યારે મહાભાવ ઉત્પન્ન થાય અને મહાભાવ જયારે કન્ડેન્સ થાય ત્યારે મદન મહાભાવ ઉત્પન્ન થાય અને એ મદન મહાભાવ સ્વરૂપા શ્રીમતી રાધારાની છે પછી આગળ છે પરમ ઉત્કર્ષ તરશીની રાધારાની ગોકુળમાં પોતાની જાતને ક્યાં બોલતા કે પરમ ઉત્કર્ષ

તેમની સખીઓના પ્રેમના વશમાં છે પણ ગોપીઓ કૃષ્ણ પ્રિયા આવાલી મુખ્ય કૃષ્ણ પ્રિયા આવાલી મુખ્ય રાધા રાણી પ્રમુખ ગોપી છે અને છેલ્લે આશ્રય ભગવાન કૃષ્ણને જે કાબુમાં રાખે છે ભગવાન કૃષ્ણને જે આશ્રય આપે છે એ છે શ્રીમતી રાધારાની એ રાધારાની વ્રજમાં ભગવાનને ત્રણ વાર રોજ મળે છે સવારમાં વૃંદાકુંડમાં મળે છે બપોરમાં રાધાકુંડમાં મળે છે અરે અને સંધ્યાના સમયે રાતે વૃંદાવનમાં મળે છે અને આ બધું જ રાધા રાણી ભગવાનની ભવ લીલા તમે કેમ કોણ આવ્યું છે રાધા રાણીએ દરવાજો બંધ કરીને બેઠો હતો એટલે ભગવાને આવીને દરવાજો પકડાયો કોણ આવ્યું એટલે ભગવાન કે છે મધુસૂદન અહીંયા કોઈ ભમરાનું કામ નથી પછી કે ચક્રી તો કે જંગલમાં જાય અહીંયા અહિયાં એની જરૂર સી છે પછી કે મેઘ તો કે અહીંયા વરસાદની જરૂર નથી વનમાં જઈને વરસો ગોવિંદ તો તો તમે ગાયો અહીંયા છો રાધા રાણી પોતાની વાક છટામાં પણ નિપુણ છે અને આ રાધા રાણી જે ભગવાનને વશમાં રાખે છે મદન મોહન મોહિની છે એમનું એક ભજન છે બહુ મને ગમે છે બે મિનિટમાં હું ગઈ લઉં બહુ ક્વિકલી આ રાધા ભગવાનનો ઉત્સવ છે આજે ભગવાન શ્રી કૃષ્ણનો ઉત્સવ છે અને આપણે એમાં ભગવાનના ભાવ જોઈ રહ્યા છે શિવ સમાધિ ભૂલ ગાય ઋષિ મુનિ કિનારી आज બજાય આજ રંગસે

जमुना जल उल्टी गयो न्यारी। बजाए आज रंग से मुरारी श्रीमती राधा रानी की राधाष्टमी महा महोत्सव की जाए समावेद भक्त वृंद की जय शील प्रभुपाद की जय आज राधाष्टमी yeah. आज राधाष्टमी ना yeah. क्लास yeah. yeah. मै

હરે કૃષ્ણ પ્રભુજીસોભાગ્ય તો તમારા તમારા બધા ભક્તો ના છે કે તમે બધા રાધા રાણી ના પ્રેમી ભક્ત છો અને તમે મને ગુરુ અને રાધા રાણી ની સેવા કરવાનો મોકો આપ્યો તમે તમે બધા દિવ્ય છો કે હકીકતમાં માં વક્તા નહિ શ્રોતાગણ ની મેચ્યોરિટી ઓર રાધા રાણી ની કૃપા ગુરુવર્ય બોલાવે છે આપણે નથી આપણું કઈ નથી આમાં ધન્યવાદ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય શિલા પ્રભુપાત જય શિલા પ્રભુપાત જય સમ ભક્ત વૃંદકી જય